હવે આગળ વાત કરીએ ભાવનગર જિલ્લાના મહુવાની. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પારેખ કોલેજમાં વિદ્યાર્થીઓના એડમિશન માટે લાંબી લાંબી હરોળમાં લાઈનો લાગી હતી. હાલ એડમિશન પ્રવેશનો સમય ચાલે છે ત્યારે માત્ર મર્યાદિત સમયમાં જ એડમિશન મળી રહ્યા છે, જેના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. કોલેજ દ્વારા એવું કહેવામાં આવે છે કે ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશનની જગ્યા જ નથી, તો આ વિદ્યાર્થીઓ શું કરે? આ તકે મહુવા એબીવીપીના વિદ્યાર્થી પ્રતિનિધિ શ્રી અમિતભાઈ મકવાણા, યશપાલસિંહ ચિંચકા, જતીનભાઈ હિંગુ ઉપરાંત દરેક એબીવીપી કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓને અન્યાય થવાની વાત જણાવી છે અને ખાસ કરીને મહુવા તથા મહુવા ગ્રામ્યના સામાન્ય મધ્યમ ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ શિક્ષણથી અને એડમિશનથી વંચિત ન રહે જે બાબત સામે લડત આપવાની સાથે ઉગ્ર રજૂઆત કરી છે. સાથે જ એબીવીપીએ આ સ્થિતિ સર્જ્યાને જાણ મહુવાના ધારાસભ્ય શ્રી આરસી મકવાણા સાહેબને પણ કરવામાં આવી છે, તો ધારાસભ્યશ્રીએ પણ આ બાબત સહકાર આપી મહુવાના કોઈ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે અને કોઈને અન્યાય ન થાય તે બાબત જરૂરી તમામ સહકાર આપવાની વાત કરી છે. ધર્મેશ મહેતા, ZSTV, મહુવા. મુરાણીવાડા ગામથી આવું છું, સતત ચાર દિવસથી ધક્કા ખાઉં છું, સતત મને બીએમાં એડમિશન નથી મળ્યું. તો મારી ટ્રસ્ટીને નમ્ર વિનંતી છે કે અમને બીએમાં એડમિશન મળી જાય. અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી અમે સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન નથી લઈ શકતા. મહુવા તાલુકો આવું છું ને, સતત 10 દિવસથી અહીંયા ધક્કા ખાય છે, સતત બીકોમમાં એડમિશન મળતું નથી. તો અમારી ટ્રસ્ટને નમ્ર વિનંતી કે અમને સંખ્યા દીઠ ક્લાસ